આજે તમને પૂછવું છે, અરિયમ તો કેન્દ્રમાં છે સિદ્ધ ચક્રની અંદર, બરાબર, આખું સિદ્ધ ચક્ર છે એમાં કેન્દ્રમાં કોણ છે? અરિયંત. પણ અરિયંત જેમ કેન્દ્રમાં છે ને, એમ પાંચે પાંચ પરમેશ્વરી સેન્ટરમાં છે. મેં હમણાં જેમ કીધું ને કે એકને કરેલું વંદન પણ તમને કર્મક્ષય કરાવવા સમર્થ, કારણ કે પાંચે પાંચ સેન્ટરમાં છે. અરિયંતો સિદ્ધ ચક્રમાં, સિદ્ધ ભગવંતો ક્યાં? સેન્ટરમાં છે. ઝડપથી બોલો, સિદ્ધો સેન્ટરમાં ક્યાં આવે? નહીં, ये महाबोधि की पाठशाला है. सिद्धो क्या आवे सेंटर मा? सिद्धो क्या छे? ये क्यों पहला क्या छे? तमारा घरे छे तो क्या छे? सिद्ध शिला. तो सिद्ध शिला क्या छे? चौदराज लोक नी ऊपर. तो ज्या लोक पूरो थाय रे, अलोक शुरू थाय, बराबर, लोक नी पूर्णाहुति, अलोक नी शुरुआत, एनी वच्चे कोण छे? સિદ્ધો. એટલે સિદ્ધો પણ સેન્ટરમાં છે. કોની સેન્ટરમાં? લોક અને અલોક. ઓકે, આચાર્યોને સેન્ટરમાં લાવો. હવે બહુ ઇઝી છે. યસ, પાંચ પરમેષ્ઠી એસે બિઠાઓ. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાણમ, નમો લોહે સૌ સાવણમ. આમ પાંચ લખ્યું, એમાં મિડલમાં કયું પદ આવ્યું? આચાર્ય. આચાર્ય સેન્ટરમાં જ, અને ઉપાધ્યાય. બોલો 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 જલ્દી. યસ, ઉપાધ્યાય કઈ રીતના સેન્ટરમાં આવે? ગુરુ તત્વ. ગુરુ તત્વના ત્રણ પ્રકાર. ગઈકાલથી ગુરુ તત્વની શરૂઆત થઈ, તો ગુરુ તત્વના કેટલા પ્રકાર? ત્રણ. દેવના બે, ગુરુના ત્રણ, અને ધર્મના ચાર. અરિયંત અને સિદ્ધ એ દેવ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આ ચાર શું છે? ધર્મ. તો ગુરુ ત્રણ થયા, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, વચ્ચે કોણ આવ્યા? હવે લાઈટ થાય છે, થોડી થોડી ટ્યુબલાઇટ થાય છે. તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ગુરુ તત્વના મિડલમાં. ઉપાધ્યાય પદ, એટલે ઉપાધ્યાય પણ સેન્ટરમાં, અને સાધુ કોના સેન્ટરમાં છે? નવ પદમાં. ઉપર ચાર, નીચે ચાર. અરિયંતથી ઉપાધ્યાય ઉપર ચાર, દર્શનથી તપ નીચે ચાર, ઓર મિડલ મેં કોણ આ ગયે? સાધુ. તો સાધુ પણ સેન્ટરમાં છે. હવે સમજાય છે? અરિયંત પણ મહાન, સિદ્ધ પણ મહાન, આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ મહાન છે. આજે ઉપાધ્યાય પદનો દિવસ છે. આપણે અત્યારે વર્તમાન કાળમાં સૌથી ઓછામાં ઓછા જો કોઈ પદવીધર હોય તો કઈ પદવી છે? ઉપાધ્યાય. બહુ રેર કેસમાં. સાબરમતી નસીબદાર છે. અમારા સમુદાયમાં વર્ષોનો રિવાજ એક જ ઉપાધ્યાયનો હતો, અને એ ઉપાધ્યાય કોણ છે? કોણ છે? વિમલસેન મહારાજ. અત્યારે પાલડી જૈન સોસાયટીમાં જ વર્ષોથી આ સમુદાયમાં એક ઉપાધ્યાય. આ વર્ષે સાબરમતીએ અમારા સમુદાયમાં બીજા કેટલા ઉપાધ્યાય વધારી આપ્યા? ત્રણ. ત્રણ ઉપાધ્યાય ઓર વધ્યા. કનક સુંદર મહારાજ, ઇન્દ્ર વિજય મહારાજ અને ભદ્રેશ્વર મહારાજ. એટલે અમારા સમુદાયમાં હવે કેટલા ઉપાધ્યાય થયા? ચાર. ચાર દિશા છે ને, ચારે દિશા પર વિજય મેળવવો, એક એક ઉપાધ્યાય જોઈએ ને. પણ વર્તમાન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છની અંદર સૌથી ઓછામાં ઓછી કોઈ પદવીધર હોય તો એ કઈ પદવી વાળા? ઉપાધ્યાય. ઉપાધ્યાય કરતા વધારે ગણી પદવી મળશે, ગણી પદવી કરતા વધારે સુરી પદવી મળશે, સુરી પદવી કરતા વધારે પન્યાસ પદવી મળશે, અને પન્યાસ પદવી કરતા પણ વધારે વર્તમાન કાળમાં કોઈ હશે તો કોણ છે? સાધુ.